खालिस्तानी आतंकवादियों सामे हवे भारते गाड़ियों कसवानुं शुरू कर्युं छे। एनआईए द्वारा खालिस्तानी समर्थकों की नवी याद जाहिर करवामां आवी छे। हवे तेमनी प्रॉपर्टी टाच में लेवानी तैयारी हाथ धराय छे। શીખપોર જસ્ટિસના વડા અને ખાલિસ્તાની આતંકવાદી ગુરુપંત વંતસિંહ પન્નુની ચંદીગઢ અને અમૃતસરમાં મિલકતો જપ્ત કર્યા બાદ એનઆઈએ ખાલિસ્તાની સમર્થકોની નવી યાદી બહાર પાડી છે। એનઆઈએ યાદીમાં સામેલ તમામ લોકોની પ્રોપર્ટી જપ્ત કરવાની પણ તૈયારી બતાવી છે। આ યાદીમાં પરમજીતસિંહ પમ્મા, કુલવંત મુથડા, સુખપાલસિંહ, સરબજીત બેનુર, કુલવંત, ગુરુપ્રીતસિંહ, હરજાપ, હરપ્રીતસિંહ, રણજીત નીતા, ગુરમીતસિંહ, જસમીત હકીમજાદા, ગુરજંત ધિલ્લોન, લખબીર રોડે, અમરદીપ પુરેવાલ, જતિંદર ડીજેત, ડી એસ હિંમતસિંહ, વાધવાસિંહ અને જે ધાલીવાલનું નામ સામેલ છે। इन्होंने पिछले दिनों में भी खास तौर पर इसने एक इतना बड़ा हाई हिंदू और सिख ने भी एक खाई खोदने की कोशिश की और ऐसे आतंकी जो कि आईएसआई जो हमारे सबसे बड़ी दुश्मन है। अगर मैं मानता हूं पंजाब का कोई सबसे बड़ा दुश्मन है, पंजाबियत का सबसे बड़ा दुश्मन है तो वो पाकिस्तान और आईएसआई है। हमारे बच्चों को नशे परोसते हैं, आतंक परोसते हैं, बेगुनाह लोगों को मरवाते हैं और ऐसे लोगों से पैसे लेकर अपने ही लोगों के खिलाफ साजिशें रचना, ऐसे आदमी की तो जब्त पहले से हो जानी चाहिए थी। अच्छा हुआ और भी कोई बची हो तो वो भी ढूंढ के जब्त करनी चाहिए। આ પહેલા એનઆઈએ દ્વારા અમૃતસરના ખાનકોટ ગામમાં ગુરુપંત વંતસિંહ પન્નુની 46 કનાલ જમીન જપ્ત કરી હતી। આ ખેતીની જમીન છે, ખાનકોટ પન્નુનું પૈતૃક ગામ છે। એનઆઈએ દ્વારા ચંદીગઢના સેક્ટર 15C માં તેનું ઘર પણ જપ્ત કરવામાં આવ્યું હતું। અગાઉ 2020માં તેમની મિલકતો જપ્ત કરવામાં આવી હતી। કાયદેસર રીતે પન્નુ હવે આ મિલકતનો માલિક નથી। આ જ રીતે જાલંધરમાં આતંકવાદી નિજ્જનની સંપત્તિ પણ જપ્ત કરાઈ હતી। આ મિલકત હવે સરકારની છે। બ્યુરો રિપોર્ટ।